નમસ્કાર, સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. બુલેટિન ની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી. આજે બપોરે 3 વાગ્યા બાદ ગુજરાતની 26 બેઠકોના ઉમેદવારો અંગે ચિત્ર સ્પષ્ટ થશે. સુરતમાં કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું છે. હાલમાં સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ભાજપ ઉમેદવારને બાદ કરતા બાકી રહેલા 8 ઉમેદવારો પૈકી 7 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે અને હવે ભાજપ ઉમેદવારને બાદ કરતા બહુજન સમાજવાદી પાર્ટીના ઉમેદવાર પ્યારેલાલ ભારતી મેદાને છે. અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે કીર્તેશ સુરતથી અને ન્યૂઝરૂમથી પ્રણવ પટેલ જોડાઈ ગયા છે. સુરતમાં જઈશું અને સીધા જ કીર્તેશ પાસેથી જાણકારી લઈશું. કીર્તેશ, અત્યારે એવી જ સ્થિતિ છે કે 7 ઉમેદવારો જે છે તેઓ પોતાના ફોર્મ પરત લઈ ચૂક્યા છે અને હવે જે બીએસપીના ઉમેદવાર છે તે કેવા પ્રકારનું વલણ અપનાવશે? તમારા સંવાદદાતા કીર્તેશ પાસેથી ફરી એક વખત જઈશું. પ્રણવ જોડાયેલા છે. પ્રણવ, કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસ હાઈકમાન્ડ તરફથી અત્યાર સુધી તો કોઈ જ આદેશ આપવામાં નથી આવ્યા અને નિલેશ કુંભાણી પર જ આરોપનો ટોપલો મૂકવામાં આવી રહ્યો છે, તો કોંગ્રેસની શું સ્થિતિ રહેશે અને સુરત બેઠકની વાત કરીએ તો તેના ઇતિહાસ વિશે પણ જણાવજો. પ્રણવ, આપની પાસે આવવા માંગીશ. કોંગ્રેસની સ્થિતિની વાત કરીએ તો અત્યારે તો કોંગ્રેસ હાઈકમાન્ડ તરફથી કોઈ જ આદેશ આપવામાં નથી આવ્યા, હજુ તો તેઓ કાયદાકીય વિકલ્પ જ શોધી રહ્યા છે, તો કેવા પ્રકારની સ્થિતિ સુરતમાં સર્જાઈ શકે છે? તમારો સંપર્ક કટ થઈ ગયો છે, ફરી એક વખત સંપર્ક સાધવાનો પ્રયત્ન કરીશું. પરંતુ અત્યારના મોટા સમાચારે કે જે 8 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી તેમાંથી 7 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી છે. હવે એક ઉમેદવાર બીએસપીના પ્યારેલાલ ભારતી તેઓ મેદાનમાં છે. જો તેઓ પણ ફોર્મ પરત ખેંચી લે તો પહેલી વખત એવું બનશે ઇતિહાસમાં કે જ્યારે સુરતમાં સુરત બેઠક પર માત્ર એક જ ઉમેદવાર ભાજપના અને જેઓ બિનહરીફ ચૂંટાશે એટલે લોકસભાની ચૂંટણીનું આયોજન થાય તે પહેલા જ કમળ ખીલી જશે. સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે ફરી એક વખત. કીર્તેશ, શું જાણકારી આપની પાસે? સૂત્રો કેવા પ્રકારની જાણકારી આપી રહ્યા છે સુરત બેઠકને લઈને? બિલકુલ, સુરતની બેઠકને લઈને છેલ્લા 2 દિવસથી હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો હતો. તેમાં સૌપ્રથમ કોંગ્રેસનું ફોર્મ રદ થતાની સાથે જ એક પછી એક રાષ્ટ્રીય પાર્ટીને અપક્ષના ઉમેદવારો પોતાના ફોર્મ પરત ખેંચવાની શરૂઆત કરી ચૂક્યા છે. ભાજપના મુકેશ દલાલ સામે 4 રાષ્ટ્રીય પાર્ટી અને 4 અપક્ષના ઉમેદવાર હતા, તેમાંથી અપક્ષના તમામ ઉમેદવારો પોતાના ફોર્મ ખેંચી લીધા છે. માત્ર બહુજન સમાજ પાર્ટીના પ્યારેલાલ ભારતી સિવાય તમામ લોકો એફિડેવિટ લઈને રજૂ થઈ ગયા છે. કહેવામાં આવે છે, સૂત્રોની વાત માને તો, બહુજન પાર્ટીના ઉમેદવાર પ્યારેલાલ ભારતી ગણતરીની કલાકોમાં કલેક્ટર ઓફિસ ખાતે પહોંચી પોતાનું એફિડેવિટ રજૂ કરી પોતાની ઉમેદવારી પરત ખેંચશે. એટલે કે બપોરે 3 વાગ્યા બાદ ગમે તે સમયે સુરતની ભાજપ બેઠક બિનહરીફ જાહેર થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. જે પ્રકારે કોંગ્રેસનું ફોર્મ રદ થયું હતું ત્યારબાદ જ ભાજપ પોતાનો ઉમેદવાર બિનહરીફ આવે તેવા તમામ પ્રયાસો કરી રહી હતી અને તેમાં ભાજપ સફળ રહી છે. એટલે કે લોકસભાની ચૂંટણી યોજાય તે પહેલાં જ ભાજપના ખોળે પ્રથમ બેઠક ની વિજય જોવા મળશે. 3 વાગ્યાની સાથે જ સત્તાવાર રીતે કલેક્ટર દ્વારા જાહેરાત કરવામાં આવશે. જો કે બહુજન સમાજ પાર્ટીના પ્યારેલાલ ભારતી અત્યારે પોતાનો મોબાઈલ સ્વિચ ઓફ છે, લોકોના સંપર્કમાં નથી પણ કહી શકાય છે. તેઓ દ્વારા પણ એફિડેવિટ કરી દેવામાં આવ્યું છે. માત્ર કલેક્ટર સામે આવી એફિડેવિટ આપી પોતાની જે ઉમેદવારી છે પરત ખેંચવાની બાકી રહી છે. એટલે કે બપોરે 3 વાગ્યા બાદ ગમે તે સમયે સુરત બેઠક બિનહરીફ રીતે ભાજપ જીતે છે તેવી જાહેરાત સત્તાવાર કરવાની બાકી છે. દેશની આ પ્રથમ બેઠક હશે, સુરતના ઇતિહાસમાં આ પ્રથમ બેઠક હશે કે જે ચૂંટણી લડતા પહેલાં તેના પર વિજય આપવામાં આવશે. કહી શકાય કે ગુજરાતનું રાજકારણનું એપિસેન્ટર સુરત હતું અને સુરતની બેઠક જે રીતે ચર્ચામાં હતી, હાઈ પ્રોફાઇલ હતી. એટલે કે જો સુરતની બેઠક ભાજપ બિનહરીફ જીતી જાય તો ચોક્કસ પ્રદેશ અધ્યક્ષનો જે માઇક્રો લેવલનું પ્લાનિંગ છે તે સફળ, ચોક્કસપણે સફળતા દેખાઈ રહી છે. કીર્તિશ, અત્યાર સુધી ઓપરેશન લોટસ ચરમ સીમાએ ચાલતું આવતું હતું, ત્યાં સુધી બધું ઠીક હતું. ભરતી મેળો યોજ્યો, કોંગ્રેસના નેતાઓ આવી ગયા. પરંતુ હવે જ્યારે
જે ઉમેદવાર છે નિલેશ કુંભાણી, કોંગ્રેસના ઉમેદવાર, તેમનું ફોર્મ રદ થવા દેવું, અને ભાજપ પર એવા પણ આરોપો મૂકવામાં આવી રહ્યા છે કે ભાજપનું જ આકાવતરું છે, આખરે આવી ફરજ કેમ પડી ભાજપને, જ્યારે કે સુરત બેઠક તો ભાજપનો ગઢ મનાય છે. બિલકુલ, મેં પહેલાં જ કીધું એમ, પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ માઇક્રો લેવલના પ્લાનિંગ માટે જાણીતા છે. લોકસભા વિધાનસભાની ચૂંટણીમાં તેમણે પેજ કમિટી બનાવી હતી, અને જે પ્રકારે લોકસભાની ચૂંટણી છે, ગુજરાતની 26-26 બેઠક, અને તે પણ 5 લાખની લીડથી જીતવાનો જેમણે સંકલ્પ કર્યો છે, એટલે કે જીતવા માટે તમામ પ્રકારના પ્રયાસો થઈ રહ્યા છે. ત્યારે બીજી બાજુ ચોક્કસપણે કોંગ્રેસના ઉમેદવારોને ખબર જ છે કે તેઓ જીતવાના નથી, એટલે તેઓ સીધી રીતે પૈસા લઈને અથવા તો સીધી રીતે ભાજપના ગૃહ પ્રવેશ કરી અને પોતાની હાર પહેલેથી જ સ્વીકારી રહ્યા હતા. ખાસ કરીને સમગ્ર મામલે એક બાજુ જે પ્રકારના આક્ષેપ થઈ રહ્યા છે, ત્યારે બીજી બાજુ નિલેશ કુંભાણીએ ખુદ આ ષડયંત્ર રચ્યું છે, ખુદ ભાજપના ખોળે જઈને બેઠા હોવાની વિગતો સામે આવી રહી છે. ઇન્ડિયા ગઠબંધનમાં આપ પાર્ટી સીધા આક્ષેપ કરી રહી છે, કોંગ્રેસ સીધા આક્ષેપ કરી રહી છે, કારણ કે ગઈકાલે બપોર બાદ હાઈકોર્ટમાં પોતાની રીટ દાખલ કરવા માટે નીકળેલા નિલેશ કુંભાણી હજુ સુધી અમદાવાદ ગાંધીનગર પહોંચ્યા નથી, કોઈના સંપર્કમાં નથી, એટલે સીધી રીતે નિલેશ કુંભાણીએ પોતાની પાર્ટી સાથે મતદારો સાથે ગદ્દારી કરી છે. ભાજપને એવી કોઈ જરૂર પડી નથી કે નિલેશ કુંભાણીને પોતાની પાર્ટીમાં લે, પણ નિલેશ કુંભાણી જાતે જ ભાજપ સાથે પોતાનો હાથ મિલાવી અને આખું ષડયંત્ર ઊભું કર્યું છે, જેને લઈને નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થતાની સાથે સુરતના ઉમેદવાર બપોરે 3 વાગ્યા બાદ ગમે ત્યારે બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે તેવી જાહેરાત થવાની માત્ર હવે બાકી રહી છે. કીર્તેશ જોડાયેલા રહેજો, પ્રણવ પણ જોડાઈ ગયા છે અમારી સાથે. પ્રણવ, અત્યારે કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોયલે કહ્યું હતું કે આ જે આખું ષડયંત્ર રચવામાં આવ્યું છે ભાજપ તરફથી, એ એટલે જ રચવામાં આવ્યું છે કે તે કોંગ્રેસના ઉમેદવાર જીતી રહ્યા છે તે જાણી ચૂકી છે અને હાર ભાળી ચૂકી છે સુરત બેઠક પર. તો આખરે ક્યાં કચાશ રહી જાય છે? અત્યાર સુધી નેતાઓ આવતા હતા કોંગ્રેસથી, ભાજપમાં જોડાતા હતા, પરંતુ આ તો ઉમેદવારી કર્યા બાદ ઉમેદવારે પીછેહઠ કરી લીધી. જે ચોક્કસ એ માની શકાય, જે રીતે કોંગ્રેસના સુરતના જે ઉમેદવાર છે નિલેશ કુંભાણી, તેના ઉપર જે ક્વેશ્ચન માર્ક ઊભા થઈ રહ્યા છે. કોંગ્રેસ પાર્ટી ભલે એ કહી રહી હોય કે ત્યાં તે જીતી રહ્યા હતા, જીતનો દાવો કરી રહ્યા હતા, પરંતુ ભૂતકાળ આપણે જોયું છે, 2014, 2019 એની પહેલાંની પણ 2009 તમામ વખતે ભારતીય પાર્ટી ત્યાં મેજોરિટી સાથે જીતી હતી. પરંતુ જે આ વખતે જે ઘટનાક્રમ આખો બન્યો છે, કદાચ પહેલી વખત એવું બનતું હશે કે કોઈ ટેકેદાર હોય, ટેકેદાર પોતે આવીને એમ કહેતો હોય કે મારે ટેકેદાર તરીકે મેં જે સહી કરી છે, મેં જે જવાબદારી એફિડેવિટ કરી છે તે ખોટી છે, મારી સહીઓ ખોટી છે, અને તેને લઈને આખો વિવાદ ઊભો થાય છે. અને નિલેશ કુંભાણી પણ કદાચ એ સ્પષ્ટ જવાબ નથી આપી શક્યા કે તેના ટેકેદારો કેમ તેની સાથે ન રહ્યા. ટેકેદારો પણ કોણ હતા? એમના બનેવી, એમના પાર્ટનર, એમના નજીકના મિત્રો, એ મુખ્ય 3 ટેકેદારો હતા. તો સાથે જ કોંગ્રેસ પાર્ટી જે ડમી ઉમેદવાર હતા, એ ડમી ઉમેદવારના પણ ટેકેદાર છેલ્લી ઘડીએ પોતે કમ બેક કરે છે અને કહે છે કે આ સિગ્નેચર મારી નથી. ગઈકાલે પણ જે રીતે ચુકાદો આપ્યો જે ચૂંટણી અધિકારી તરફથી, એમાં પણ એક સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે જે પણ સિગ્નેચરો કરવામાં આવી હતી નિલેશ કુંભાણીના ટેકેદારોની અને અપક્ષ જે કહી શકાય કે ડમી ઉમેદવાર હતી કોંગ્રેસ પાર્ટીના, એ ચારે ચાર વ્યક્તિઓ ટેકેદારોની સહીઓ છે તે ખોટી છે, વિસંગતાઓ જોવા મળી રહી છે. એની જે ભૂતકાળની સહી હોય, ડ્રાઇવિંગ લાયસન્સ હોય, દસ્તાવેજમાં કરેલી સહી હોય, પાન કાર્ડમાં કરેલી સહી હોય, એ તમામમાં વિસંગતાઓ છે આજની સહીમાં જોવા મળી રહી છે. અને તેને લઈને જ આખો એક રાજકીય ડ્રામા છે તે સુરતમાં ઊભો થાય છે, અને તેને લઈને જ કોંગ્રેસ પાર્ટીના વકીલોની ફોજ છે ત્યાં પહોંચી જાય છે. બાબુ વાંગુકયા જેવા સિનિયર વકીલ ત્યાં પહોંચે છે, દલીલો થાય છે, તેમ છતાં પણ તે લોકોની પીછેહઠ થાય છે, તે લોકોની અહીં ક્યાંક ને ક્યાંક પરાજય થાય છે. પરંતુ એ પણ એ સ્પર્શે જે રીતે કોંગ્રેસના જ નેતા જે અશરફ સાયકલવાલા છે તે ત્યાંના એક સિનિયર કોર્પોરેટર પણ રહી ચૂક્યા છે, તેનો ખુદનો દાવો હતો. આ કોઈ ભારતીય જનતા પાર્ટી નથી કહી રહી, પરંતુ કોંગ્રેસના જ નેતા કહી રહ્યા છે કે નિલેશ કુંભાણી જ ફૂટી ગયા છે, એટલે નિલેશ કુંભાણી જ અમારો સિક્કો છે તે ખોટો સાબિત થયો છે. કારણ કે નિલેશ કુંભાણીએ જ ક્યાંક ને ક્યાંક સેટિંગ કર્યું હોય, તો નિલેશ કુંભાણીએ જ ક્યાંક ને ક્યાંક પોતાના ટેકેદારોને કહ્યું હોય કે આપ જ્યાં જઈને રજૂઆત કરો. એટલે કદાચ એક આખું હાસ્યાસ્પદ કોંગ્રેસ પાર્ટીનું ચિત્ર છે એ દેખાઈ રહ્યું છે. કોંગ્રેસ પાર્ટીના નેતાઓ, જે સિનિયર નેતાઓ હોય, શક્તિસિંહ ગોહિલ હોય કે અન્ય નેતાઓ છે, તો સાથે જ લીગલની આટી મોટી ટીમ છે, તમામ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પાર્ટી હાસ્યાસ્પદ બની છે કે પોતાનો જ ઉમેદવાર છે એ ઉમેદવારના ટેકેદારો એમ કહે છે કે આ સિગ્નેચર અમારી નથી અને તે ફોર્મ રદ થાય છે. એટલે આ ઘટનાક્રમ આખો સમજવા જેવો છે.
ક્યાંક નિલેશ કુંભાણીની પણ અહીં મોટા મોટી ભૂલ છે. હવે વાત રહી કોંગ્રેસ પાર્ટીની, કોંગ્રેસ પાર્ટી લીગલી અભિપ્રાય તો લઈ રહી છે, દિલ્હી હાઈકમાન્ડને પણ કહી રહી છે કે આને આપણે શું કરવું જોઈએ, પરંતુ દિલ્હી હાઈકમાન્ડ હજુ પણ લીલી ઝંડી નથી આપી રહી કે આપને કોર્ટનો દ્વાર ખખડાવો. ગઈકાલે બાબુ માંગુકિયા જે સિનિયર વકીલ છે હાઈકોર્ટના, તેઓ કહ્યું હતું કે અમે કોર્ટનો આખો જે આખી મેટર છે કોર્ટમાં લઈ જશું, પરંતુ તેમ છતાં પણ હજુ સુધી કોઈ પણ પ્રકારની પ્રોસેસ છે તે કોંગ્રેસ પાર્ટીની લીગલ ટીમ પ્રદેશ કોંગ્રેસ તરફથી કરવામાં નથી આવી, એ પણ એક સ્પષ્ટ છે. એટલે ચોખ્ખી વાત છે કે આખી આ બેઠક છે તે ભારતીય જનતા પાર્ટીના ખોબા ઉપર એટલે ખોડામાં કોંગ્રેસ પાર્ટીના નેતાઓ અને કોંગ્રેસ પાર્ટીના જે ઉમેદવાર છે તેને અહીં મૂકી દીધી છે. એના જ કારણે કે ગુજરાતનો ઇતિહાસ બનશે, ઐતિહાસિક આ ઘટના હશે કે લોકસભાની ચૂંટણી એ પણ ગુજરાતની અંદર અને પહેલી બેઠક ભારતીય જનતા પાર્ટીની 2024ના લોકસભા ચૂંટણીની અંદર પહેલી બેઠક બિનહરીફ થઈ જશે. કદાચ ચૂંટણી થાય, પરિણામો આવે, મતદાન થાય, પ્રચારો થાય, આ તમામ વસ્તુઓ નહીં રહે સુરતની અંદર અને સીધી રીતે સુરતના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જે મુકેશ દલાલ છે તેઓ બિનહરીફ ચોક્કસપણે અહીં થઈ જશે. જે રીતે આખો માહોલ સિનારિયો બની રહ્યો છે, હજુ તો એક ઉમેદવાર જે છે બીએપીએસના પ્યારેલાલ તે બાકી છે. જો પ્યારેલાલ પોતાની ઉમેદવારી પરત ના ખેંચે તો ચોક્કસ ચૂંટણી થશે અને કદાચ એવું પણ માનવામાં આવી રહ્યું છે, જે ન્યૂઝ 18 પાસે માહિતી છે, કોંગ્રેસના સૂત્રો જ કહી રહ્યા છે, બીએપીએસને એટલે જે માફ કરશો બીએસપી એટલે બહુજન સમાજ પાર્ટીના જે પ્યારેલાલ છે તેને કોંગ્રેસ પાર્ટી છે સીધું સમર્થન કરશે. આ સૌથી મોટી વાત છે, કારણ કે જે રીતે કોંગ્રેસ પાર્ટીનો ઉમેદવાર ત્યાં નથી રહ્યો, કોંગ્રેસ પાર્ટીની ત્યાં કદાચ આ મોટા મોટી ભૂલ કહી શકાય કે કોંગ્રેસ પાર્ટીની આ મોટા મોટી બેદરકારી કહી શકાય કે પોતાના ટેકેદારો એની પાસે એની સાથે નથી રહેતા, એ ઉમેદવાર પોતાની સ્પષ્ટતા હજુ પણ નથી કરી શકતા. એટલે હવે કોંગ્રેસ પાર્ટીનું એ પણ સેકન્ડ જે સ્ટેપ હશે એ બપોરના 3 બાદ જ ખ્યાલ આવશે, કારણ કે પિક્ચર હજુ ક્લિયર નથી થયું. હજી જે 8 ઉમેદવારો હતા, જે અપક્ષ હતા, જે અન્ય પાર્ટીના ઉમેદવારો હતા, 9માં જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે, એમાંથી 8માંથી 7 છે તે લોકોએ પોતાની ઉમેદવારી દાવેદારી છે તે પરત ખેંચી છે. એ ચિત્ર અહીં ક્લિયર થઈ રહ્યું છે જે સૂત્રો માહિતી આપે છે કલેક્ટર ઓફિસના. પરંતુ હજુ પણ એક ઉમેદવાર જે છે બીએપીએસના, હજુ પણ તે પોતાની ઉમેદવારી પરત નથી ખેંચી. જો એ ઉમેદવારી યથાવત રાખે, બપોરના 3 કલાક સુધીમાં તેઓ ત્યાં નથી પહોંચતા અને પોતે એ સહમતિ લે છે કે હું યથાવત રહેવા માંગુ છું, તો ચોક્કસ કોંગ્રેસ પાર્ટી પાછળથી તેને સમર્થન આપશે. આ પણ એક સૌથી મોટા સમાચાર બનશે, કારણ કે કોંગ્રેસ પાર્ટી પહેલી એવું હશે કે પોતાના ઉમેદવાર નહીં પરંતુ બીજા ઉમેદવાર માટે પોતાનો પ્રચાર છે તે અહીં કરશે. પરંતુ એ હવે એ જોતો ઉપર છે, કારણ કે બપોરનો 3નો સમય છે. 3 પહેલા જો જે બીએસપીના જે ઉમેદવાર છે બાબુ પ્યારેલાલ જે ઉમેદવારી પરત ખેંચી લે તો ચોક્કસપણે આ બેઠક છે બિનહરીફ થશે, ગુજરાતના ઇતિહાસમાં પહેલી ઘટના બનશે. આઝાદી પહેલા બનેલું હતું કે ઝાલાવાડ, એટલે ઝાલાવાડ જે વિસ્તાર હતો, જે સમય ગુજરાતની સ્થાપના થઈ તેની પહેલા કેન્ડિડેટ હતા તે બિનહરીફ થયા હતા, પરંતુ ગુજરાતની સ્થાપના બાદ પહેલી ઘટના હશે કે લોકસભાની અંદર જે ઉમેદવાર છે તે બિનહરીફ અહીં ચૂંટાશે. આપણે સરપંચનું નામ શું કે સરપંચ બિનહરીફ થાય છે એ આપણે હંમેશા આપણે સાંભળી રહ્યા છીએ, ક્યાંક સમાજના લોકો ભેગા થઈને નક્કી કરતા હોય છે કે આ ગામના સરપંચ, અને સરપંચ બિનહરીફ થતા હોય છે. પરંતુ પહેલી ઘટના બનશે કે લોકસભાનો ઉમેદવાર, ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર એ બિનહરીફ થશે, એટલે ગુજરાતની ઇતિહાસ એક નવો લખાશે અને તેની અંદર મુકેશ દલાલ, ભારતીય જનતા પાર્ટીનું નામ ચોક્કસપણે પહેલા. બિલકુલ, જે પ્રકારે કોંગ્રેસના ઉમેદવારના ફોર્મ રદ થયા હતા ત્યારબાદ ભાજપ સુરતની બેઠક બિનહરીફ આવે તેને લઈને પ્રયાસો શરૂ કરી રહ્યા હતા. 4 જેટલી નાની મોટી પાર્ટીના ઉમેદવાર હતા, 4 અપક્ષ હતા, એટલે કે મુકેશ દલાલ સાથે 9-8 અન્ય, એટલે કે ટોટલ 9 લોકો સુરતની બેઠક ઉપર ઉમેદવારી નોંધાઈ ચૂકી હતી અને આજે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ છે. એટલે કે શરૂઆત થતાની સાથે જ 7 જેટલા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી એફિડેટ કરી પરત ખેંચી લીધી છે. ત્યારે કહી શકાય બહુજન પાર્ટીના પ્યારેલાલ ભારતી કે જેઓએ પણ એફિડેટ કરી દીધું છે, ગમે તે સમયે તે પણ કલેક્ટર ઓફિસ ખાતે આવી પોતાનું એફિડેટ રજૂ કરી પોતાની ઉમેદવારી પરત ખેંચી લેશે. એટલે કે 3 વાગ્યા પહેલાં પોતાની ઉમેદવારી ખેંચી લીધા બાદ સત્તાવાર કલેક્ટર દ્વારા સુરત બેઠકને બિનહરીફ જાહેર કરવાની બાકી છે. જે પ્રકારે કહી શકાય સુરત બેઠક હાઈ પ્રોફાઇલ બની છે,
24 લોકોએ ઉમેદવારી નોંધાવી હતી, 12 લોકોના ફોર્મ રદ થયા હતા અને ત્યારબાદ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભણીનું ફોર્મ જે રીતે ગઈકાલે રદ થયું હતું, એટલે કે મુકેશ દલાલ સહિત અન્ય 8 લોકો હતા, જેમાંથી 7 લોકોએ પોતાના ફોર્મ પરત ખેંચી લીધા છે. માત્ર હવે મુકેશ દલાલ અને બહુજન સમાજ પાર્ટીના પ્યારેલાલ ભારતી માત્ર 2 જ વ્યક્તિઓ મેદાને છે. અને સૂત્રોની વાત માનીએ તો પ્યારેલાલ ભારતીએ એફિડેવિટ તૈયાર કરી દીધું છે અને ગમે તે સમયે સુરત કલેક્ટર સામે રજૂ કરી પોતાની ઉમેદવારી ખેંચી સુરત ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને બિનહરીફ વિજય 3 વાગ્યા બાદ ગમે ત્યારે તંત્ર દ્વારા જાહેર કરવામાં આવશે. કીર્તિશ, આ જે અત્યારે ઘટનાક્રમ સર્જાઈ રહ્યો છે તે ભાજપ માટે ચોક્કસ પ્લસ પોઈન્ટ હશે, પરંતુ જનતાની વાત કરીએ, કારણ કે પ્રચાર તો જોરશોરથી પહેલાથી જ શરૂ થઈ ગયો હતો, એટલે જનતાએ પોતાના ઉમેદવારને લઈને એક ચિત્ર બનાવી લીધું હતું કે આ ઉમેદવારમાં આ મુદ્દા હોવા જોઈએ, તેને જ હું પસંદ કરવાનો છું. જનતા માટે અને સાથે જ જે જનતાએ નક્કી કર્યું હતું કે લોકતંત્રને ઉત્સવને ઉજવવાનો અત્યારે સમય છે, એ સમય જ આ પ્રકારની સ્થિતિ સર્જાય તો લોકતંત્રને આપ કેવી રીતે જોઈ રહ્યા છો અત્યારે? બિલકુલ, સૌપ્રથમ નિલેશ કુંભાણીની વાત કરું કે જે વ્યક્તિ કોર્પોરેશનની ચૂંટણી હારી શક્યા છે, વિધાનસભાની ચૂંટણી હારી શક્યા છે, તે લોકસભાની ચૂંટણી જીતવાના પોકળ દાવાઓ કરતા હતા. બીજી બાજુ લોકશાહીનો ઉત્સવ છે, લોકો પોતાના મતથી પોતાના ઉમેદવારને જીતાડવા માગે છે, ત્યારે લોકોની વાત માનીએ તો લોકશાહી જેવું કશું રહ્યું નથી. કારણ કે જે વ્યક્તિને વ્યક્તિગત ઓળખી પાર્ટીને ઓળખીને મત આપવામાં આવે છે, એ વ્યક્તિ ચૂંટણી જીત્યા બાદ પક્ષપલટો કરતા હોય છે, અથવા તો ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ જે પ્રકારનું આખું ષડયંત્ર રચાયું છે, એટલે કે લોકશાહીનું ખુલ્લેઆમ ચીરહરણ થયું હોય તેવું લોકોનું માનવું છે. પણ રાજકારણ કહી શકાય, રાજકારણમાં ગમે તે વસ્તુ થઈ શકે. રાજકારણમાં સત્તા મેળવવા માટે રાજકીય પાર્ટી તમામ પ્રકારના કાવા દાવા કરતી હોય છે, તે પ્રમાણનો એક કાવો દાવો છે. ત્યારે ચોક્કસ કહી શકાય સુરતની બેઠક વર્ષોથી ભાજપના ખોળે આવે છે. ભાજપ જે પ્રકારે વિકાસ કરે છે, દક્ષિણ ગુજરાતમાં ભાજપનો દબદબો છે, એટલે કે આ બેઠક સુરત ભાજપ માટે મહત્વની હતી. સુરત ભાજપ જીતતી હતી, તે છતાં પણ ભાજપે આ પ્રકારના દાવા કેમ કરવા પડ્યા તેવા સીધા આક્ષેપ કોંગ્રેસે કર્યા છે. કીર્તિશ, આપ જોડાયેલા રહેજો, આગળ પણ આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું. બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે અને નજર ટોપ 3 ન્યૂઝ પર. ડાંગમાં અચાનક વાતાવરણમાં પલટો આવવામાં વરસાદી ઝાપટું પડ્યું, કમોસમી વરસાદના કારણે બફારા વચ્ચે ઠંડક પ્રસરી. રાજ્યમાં 3 દિવસ ગરમીમાં વધારો થવાની સંભાવના નહીવત, ત્યારબાદ ગરમીનો વધુ એક રાઉન્ડ શરૂ થવાની હવામાન વિભાગની આગાહી. ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ, કેટલા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતરશે તેને લઈ 26 બેઠકોનું ચિત્ર થશે સ્પષ્ટ. વિરામ બાદ સ્વાગત. મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે સુરત બેઠકને લઈને. નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું અને જે અન્ય ઉમેદવારો છે તેમના પણ ફોર્મ પરત ખેંચવામાં આવ્યા છે. 7 ઉમેદવારો જે છે તેમણે પરત ખેંચી લીધા છે ફોર્મ, અને એક ઉમેદવાર બીએસપીના તે પણ પરત ખેંચી શકે છે. અમારી સાથે રાજકીય વિશ્લેષક જોડાઈ ગયા છે, પ્રશાંત ગઢવી. પ્રશાંતભાઈ, આ જે સ્થિતિ સર્જાઈ છે સુરતમાં, જે તમામ ઉમેદવારો છે તે ફોર્મ પરત ખેંચી રહ્યા છે, એક ઉમેદવારનું ફોર્મ રદ થઈ ગયું છે કોંગ્રેસના, અને આ સિવાય અન્ય પણ 5 ઉમેદવારોના ફોર્મ રદ થયા, હવે જો આવી સ્થિતિ સર્જાય અને ભાજપના જ ઉમેદવાર ચૂંટણી મેદાનમાં હોય તો કેવા પ્રકારની સ્થિતિ સર્જાઈ શકે છે? શું સુરતની જનતા મતદાનથી વંચિત રહેશે કે કેમ? ગઈકાલથી આખો નાટ્યાત્મક ઘટનાક્રમ ચાલી રહ્યો છે, અને આપણે ત્યારે કહીએ છીએ કે બીજેપી એટલે આમ બિનહરીફ સીટ થવાના ચાન્સીસ એટલા ઓછા હોય. નોર્મલી કોઈ પણ પાર્ટી પોતાની એક સેફટી માટે એક અપક્ષ ઉમેદવાર પોતાના ઉભા કરતા હોય છે અને ડમી ફોર્મ પણ ભરાવતા હોય છે, એટલે એકનું કેન્સલ થાય તો બીજાનું કેન્સલ થાય તો અડમી એવી રીતે. હવે કોંગ્રેસ આમાં કંઈક પાછી પડી આ વખતે, અને ન એમણે અપક્ષ મેનેજ કર્યા, ના એમણે ડમી સાથે પણ એવું કંઈ થઈ શક્યું, એટલે એમના તમામ ફોર્મ કેન્સલ થયા. સામે છેડે અપક્ષ જે બી હતા બની શકે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉભા કર્યા હોય, હવે એકમાત્ર બીએસપી ના ઉમેદવાર જે બચ્યા છે. હવે કોંગ્રેસ આપણે ખ્યાલ છે આખા દેશવ્યાપી ઇન્ડિયા ગઠબંધન કર્યું છે જેમાં બીએસપી ક્યાંય અત્યારે ભાગ નથી, પણ જ્યારે આવી પરિસ્થિતિ સર્જાય તો અંદર ખાને એક ગોઠવણ થઈ શકે કે બીએસપી ઉમેદવારને કોંગ્રેસનું સમર્થન મળશે, તો એક ગઠબંધન માટે એક નવો ખુલ્લો થાય બીએસપી સાથેનો. કદાચ એટલા માટે બીએસપીના ઉમેદવાર હજી સુધી આ ફોર્મ પાછું
અને અલ્ટિમેટલી આપણે પણ જાણીએ છીએ કે બીએસપી સુપ્રીમો માયાવતી એ આમ હિડન બીજેપી સપોર્ટ થયા છે, પણ ફોર્મ પાછું નહીં ખેંચી અને એક એમને પણ એક નેગોશિએશન સ્કિલ વધી ગઈ, કારણ કે નેગોશિએશનમાં માસ્ટર. એટલે બે ત્રણ અલગ અલગ ફેર રીતે જોવાય કે ઇન્ડિયા ગઠબંધન સાથે એક નવો રસ્તો ખોલવા માટે બીએસપી ને કહી શકે છે કોંગ્રેસ કે સંપૂર્ણ સમર્થન જાહેર અથવા તો પછી ભારતીય જનતા પાર્ટી સાથે નેગોશિએટ કરવા માટે થઈ અને માયાવતી આ સીટને અત્યારે રાખી છે. એટલે આ સુરતની જનતા વંચિત તો નહીં રહે મતદાનથી, કારણ કે આજે લાસ્ટ ડે છે, હજી સુધી ફોર્મ અને ખેંચાશે પણ નહીં મને એવું લાગે છે. પ્રશાંતભાઈ, કેવા પ્રકારનું ચિત્ર સર્જાશે? કારણ કે હું એ જાણવા માંગુ છું કે જો આ બિનહરીફ ઉમેદવારની આખી સ્થિતિ સર્જાય તો સીધે સીધું જાહેરાત કરી દેવામાં આવશે કે ચૂંટણી નથી યોજાવાની, આખરે કેવા પ્રકારની પ્રક્રિયા રહેવાની છે? બિલકુલ, એટલે પાછું ખેંચે એક માત્ર બિનહરીફ જાહેર થાય. તો પ્રશાંતભાઈનો સંપર્ક નથી સાધી શકાતો, ફરી એક વખત તેમની પાસે જઈશું અને શું સ્થિતિનું નિર્માણ થઈ શકે છે તે જાણવાનો પ્રયત્ન કરીશું. પરંતુ પ્રશાંત ગઢવી એ જ કહી રહ્યા છે કે સુરતની જનતા મતદાનથી વંચિત રહી શકે છે, કારણ કે બિનહરીફ થવાની જે તક હોય છે તે ઓછી હોય છે, પરંતુ જો સર્જાય એક જ ઉમેદવાર હોય તો પછી ચૂંટણી નહીં થાય, એટલે કે મતદાન નહીં થઈ શકે. એક જ ઉમેદવાર જો મેદાનમાં હશે તો તેને જ જીત મળી છે તેવું ઘોષિત થઈ શકે છે. આવું પહેલી વખત બનશે કે જ્યારે કોઈ બેઠક પર, ગુજરાતની કોઈ બેઠક પર જનતા મતદાન નહીં કરી શકે અને સીધે સીધું ઉમેદવારનો વિજય. બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે, વિરામ બાદ નજર કરીશું આજ અપડેટ્સ પર.